અંગારિકા ચોથ. પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી ગણેશજીએ મંગળદેવની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મંગળદેવને વરદાન આપ્યું હતું અને કહ્યું હતું કે જે પણ દિવસે મંગળવાર અને ચોથ હશે એ દિવસને અંગારિકા ચોથ કહેવામાં આવશે અને જે પણ વ્યક્તિ આ અંગારિકા ચોથનું વ્રત કરશે તે દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થશે. અંગારિકા ચોથના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સૂર્યદેવને જળ અર્પણ કરવું, એ પછી મંદિરમાં રહેલી ગણેશજીની મૂર્તિને ગંગા જળ અને મધથી સ્નાન કરાવવું, એ પછી ભગવાન ગણપતિને સિંદૂર, ધરો, ફૂલ, ચોખા, ફળ, જનોઈ અને પ્રસાદી આ બધું જ અર્પણ કરવું, ગણપતિજીની સામે ધૂપ દીપ કરી અને ઓમ ગં ગણપતે નમો મંત્રનો જાપ કરતા પૂજા કરવી. મંત્રનો જાપ 108 વાર કરવો. અંગારિકા ચોથના દિવસે અન્નનો ત્યાગ કરવો. વ્રત કરનારે ફળાહાર, પાણી કે દૂધ અથવા ફળનો રસ પીને જ આ વ્રત કરવું. આ અંગારિકા ચોથનું વ્રત જે દિવસે મંગળવાર અને ચોથ હોય એ દિવસે કરી શકાય છે. 5, 7, 11 અથવા 21 મંગળવારની ટેક લઈને વ્રત કરવું. અંગારિકા વ્રત કરનાર દરેક વ્યક્તિનું મંગળ થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન ગણપતિના આશીર્વાદ બન્યા રહે છે. જય શ્રી ગણેશ.